વડોદરાની એમએસ યુનિવર્સિટી હાલાકી અને વિવાદનો પર્યાય બની ગઈ છે। યુનિવર્સિટી તંત્રએ 25 માર્ચ સુધી થેલેસેમિયા રિપોર્ટ મગાવ્યો હતો, જેને લઈ અને કોમર્સ ફેકલ્ટીમાં 100-200 વિદ્યાર્થીઓને કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। બાર કોડ અને ફોર્સ ખૂટી જતા 2 કલાકથી વિદ્યાર્થીઓને તડકામાં ઊભવાની ફરજ પડી હતી। ફક્ત 3 કર્મચારીઓએ જ રિપોર્ટ લઈ રહ્યા હોવાની કામગીરી પણ ધીમી ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। મહત્વનું છે કે કોમર્સ ફેકલ્ટીમાં 8000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેને લઈ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। બારકોડ આવ્યા છે એવું એ લોકો કહે છે, પણ ફિઝિકલી દેખાતા નથી। બારકોડ આવ્યા તો છે ક્યાં? બારકોડ આવ્યા હોય તો તમે કામગીરી ચાલુ કરો ને આ બધા વિદ્યાર્થીઓને લાઈનમાં કેમ ઊભા રાખો છો? અને તમે જે રીતે બધાને ફોર્મ આપ્યા તો તમારી જવાબદારી બને છે કે બધા વિદ્યાર્થીઓનું આજે ને આજે તમે રિપોર્ટ નીકાળી આપો। આ વિદ્યાર્થીઓ 3 કલાકથી લાઈનમાં ઊભા છે, તાપમાં ઊભા છે, તે લોકો માટે ઘણા બધા વિદ્યાર્થીઓ તો અહીંથી બ્લડ રિપોર્ટ આપીને ચક્કર ખાઈને પડી જાય છે। તો આ તમે કેવી રીતે મેનેજમેન્ટ કરો છો? જે વિદ્યાર્થીઓને ફોર્મ આપ્યા છે તે વિદ્યાર્થીઓનું આજે ને આજે તમારે રિપોર્ટ નીકાળી આપવો પડશે। 7500થી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને 7500 વિદ્યાર્થીઓ માટે જ્યારે થેલેસીમાં રિપોર્ટ કરાવવાનો વારો આવ્યો છે તો ફક્ત ને ફક્ત 3 જ કર્મચારી આપવામાં આવ્યો છે। યુનિવર્સિટી પાસે પોતાનો હેલ્થ સેન્ટર છે, હેલ્થ સેન્ટર 10 થી 4 વાગ્યા સુધી ચાલુ પણ રહેશે। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને વીસી સર કહે છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને દરેક પ્રકારની મદદ અમે પૂરી પાડી આપીશું, પરંતુ જોવા જઈએ તો એ ખાલી બોલવા પૂરતું જ હોય છે। બારકોડ પતી ગયા હતા તો બારકોડ નવા મંગાવ્યા છે। કેટલા હતા આપણી પાસે? 1000 બારકોડ હતા। 1000 15-20 મિનિટ માં આવી ગયા હોય તો પછી આ 2 કલાકથી લાઈન શા માટે હોય? સવારથી ઉભા હતા તો એના માટે લાઈન હતી।